શ્રાવણ માસ શરૂ થયાની સાથે જ શિવભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે શિવ ભક્તો માટે શ્રાવણ માસ એ વિશેષ આસ્થાનું પર્વ છે ત્યારે આજે શ્રાવણના પ્રથમ સોમવારે સુરતના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે શાસ્ત્રો મુજબ શ્રાવણ માસનો અનેરો મહિમા છે ભગવાન શિવની આરાધના કરવા માટે શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેમાં પણ સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાનું મહત્વ ખૂબ જ વધુ આલેખાયેલું છે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું વહેલી સવારથી જ ભક્તો આરતીમાં જોડાયા હતા અને ભગવાન શિવની પૂજન અર્ચન માટે શિવાલયમાં પહોંચ્યા હતા ભગવાન શિવની પૂજા કરવામાં સૌથી વધારે જળ દૂધ અને બેલીપત્રનો ઉપયોગ કરવામાં આવતો હોય છે આજે ભક્તો દ્વારા ભગવાનને રીઝવવા માટે શ્રાવણ માસના પહેલા સોમવારે ભગવાનનો જળ અને દૂધથી અભિષેક કરી બિલીપત્ર સહિતની અનેક પૂજા સામગ્રી ચડાવવામાં આવી હતી અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મનશ્રી બટુગીરી છે સુરત મિત્રો શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે ત્યારે ભગવાન શિવની આરાધના કરવાનો દિવસ જ્ઞાને શ્રાવણ માસ ભક્તિ કરવાનો સમય એટલે શ્રાવણ માસ અધિક માસ બાદ શ્રાવણ માસ આવે છે પહેલાં સોમવારે આપણે ભગવાન શિવના જલ દૂધ વગેરે પદાર્થોથી અભિષેક કરી અને આપણે એવી કામનાઓ કરીએ કે આપણા પરિવારમાં અને વિશ્વ સત્તર પર સુખ શાંતિ સમૃદ્ધિ વધે એવી આપણે મંગલકામના કરીએ એક બિલીપત્રમ એક લોટા જલ ધાર વો દયાલુ રીચ કે જે તે ચંદ્ર મોલી ફલે ચાર ધર્મ અર્થ અને મોક્ષ મળી શકે એવા સરળ પદાર્થથી આપણે ભગવાન અજન્મા દેવ છે એટલે એમની આરાધના કરી આપણા જીવનની અંદર શુભકામનાઓ પાઠવીએ અને બધાને પણ વસુદેવ કુટુંબ કમની ભાવના વધે એવી સાથે પટેલ આશ્રમ સુરત સુરતના અઢાજણ પાલ વિસ્તારમાં આવેલા પારદેશ્વર મહાદેવ મંદિરના મહંત બટુકગીરી મહારાજે જણાવ્યું હતું કે પારદેશ્વર ખાતે શ્રાવણના સોમવારે ભગવાનના દર્શનાર્થે શિવ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહે છે ભગવાન શિવની આરાધના પારદેશ્વર શિવલિંગ સાથે કરતા અનેક ગણો લાભ થાય છે સમગ્ર દેશમાં પારા વડે બનેલું આ સૌથી મોટું શિવલિંગ છે શાસ્ત્રોમાં પારાના શિવલિંગની પૂજા લઈને અનેક ઉલ્લેખ થતા હોય છે આમ તો સામાન્ય રીતે દર સોમવારે શિવભક્તો આવતા હોય છે પરંતુ શ્રાવણના સોમવારે વિશેષ પૂજા અર્ચનાનો લાભ હોવાથી ભક્તો શિવમય બની જાય છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત